નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો આજે આપણે જોઈશું તલાટીની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા ગણિતના પ્રશ્નો મિત્રો અહીંયા ગણિતના એવા પ્રશ્નોનું સંકલન છે કે જે તલાટીની પરીક્ષાની અંદર અગાઉ પૂછાઈ ગયેલા હોય મિત્રો આ ગણિતના પ્રશ્નોના કારણે તલાટીની પરીક્ષાની અંદર કેવા પ્રકારનું ગણિત અને કેવી રીતે પૂછાય છે તેનો તમને ખ્યાલ આવશે અને આવું જ અપડેટ નવું સંકલન આપણે ટેકનિકલ ટીચર ચેનલ ઉપર મૂકતા રહીશું પરંતુ એના માટે મિત્રો આપણે એક વિનંતી છે કે જો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ લાઇકોન છે એના ઉપર ક્લિક કરજો જેથી કરીને નવું અપડેટ આપણા સુધી પહોંચતું રહે અને આપ આપની તૈય પરીક્ષાની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો હવે આપણે જોઈશું તલાટીની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા ગણિતના પ્રશ્નો એક વર્તુળ કોઈ કોઈપણ બે બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે એ કેન્દ્ર બી ત્રિજ્યા ખાલી જગ્યા છે એ છવ્વીસ પોઈન્ટ જીરો ચાર બી છવ્વીસ પોઈન્ટ ચાર સી બે પોઈન્ટ ચોસઠ કે ડી છવ્વીસ સાચો જવાબ છે છવ્વીસ પોઈન્ટ ચાર ત્રણ બેની ત્રણ ઘાત કૌશની બાર ચાર ઘાત ભાગ્યા બેની બે ઘાત કૌશની બાર ત્રણ ઘાત ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એ બાર બી ચોસઠ સી એકસો અઠ્યાવીસ કે ડી બસો છપ્પન સાચો જવાબ છે સી ચોસઠ ચાર નીચેનામાંથી કઈ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય એ બારસો બે બી સોળસો ચૌદ સી અગિયારસો ત્રેસઠ ત્રેસઠ સાચો જવાબ છે બી સોળસો ચૌદ પાંચ સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે એ ત્રણ ઓપ્શન બી બે સી એક ડી ચાર સાચો જવાબ છે વિકલ્પ ડી ચાર નંબર છ માઇનસ પાંચ અને પાંચ વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય એ દસ બી અગિયાર સી ચાર કે ડી પાંચ સાચો જવાબ છે વિકલ્પ સી ચાર નંબર સાત ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ હોય છે વિકલ્પ એ સો વિકલ્પ બી એક વિકલ્પ સી દસ के 11 સાચો જવાબ છે વિકલ્પ B 1 નંબર 8 1 ટન તલનો ભાવ ₹75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય A 125 B 3750 C 75 કે D 750 સાચો જવાબ છે વિકલ્પ B 3750 નંબર નવ વર્તુળ આલેખમાં પચીસ ટકા એટલે કેટલા અંશ થાય એ એકસો એસી અંશ બી નેવું અંશ સી પિસ્તાલીસ અંશ કે ડી પચીસ અંશ સાચો જવાબ છે બી નેવું અંશ નેક્સ્ટ બારના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે એ ચાર બી છ સી એક ડી બાર સાચો જવાબ છે વિકલ્પ બી છ અગિયાર નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે એ નવસો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું બી નવસો નવ્વાણું પોઈન્ટ એકાણું સી નવસો નવ્વાણું પોઈન્ટ ઝીરો ઝીરો કે ડી નવસો નવ પોઈન્ટ નવ્વાણું સાચો જવાબ છે નવસો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું નંબર બાર x + y² - x - y² = 0 થાય a xy b 4xy c 2xy કે d 6xy સાચો જવાબ છે b 4xy નંબર 13 0.6 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે a b, 6 b -0.6 c 6/10 કે d દસ ભાગ્યા છ સાચો જવાબ છે ડી દસ ભાગ્યા છ નંબર ચૌદ આઠ ટકાના કેટલી રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ અઢારસો રૂપિયા થાય એ અડતાલીસો બી પંચાવનસો સી પિસ્તાલીસો કે ડી ચાર હજાર સાચો જવાબ છે સી પિસ્તાલીસો રૂપિયા પંદર ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમે છ આઠ દસ એકમ છે તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે એ સમકોણ બી કાટકોણ સી લઘુકોણ કે ડી ગોરૂણ સાચો જવાબ છે વિકલ્પ બી કાટકોણ નંબર સોળ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટકોણ હોય જ્યારે બાકીના બંને ખૂણાઓ હંમેશા ખાલી જગ્યા હોય છે એ કાટકોણ બી લઘુ કોણ સી ગુરુ કોણ કે ડી પૂરક કોણ સાચો જવાબ છે બી લઘુ કોણ નંબર 17 વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે એ વેદ બી ત્રિજ્યા સી વ્યાસ કે ડી કેન્દ્ર સાચો જવાબ છે સી વ્યાસ 18 જે સંખ્યાના માત્ર બે જ અવયવ હોય તેવી સંખ્યાને શું કહે છે એ વિકૃત બી વિભાજ્ય સી અપૂર્ણાંક કે ડી અવિભાજ્ય સાચો જવાબ અપૂર્ણા ઓગણીસ ચતુષ્કોણના સામ સામેના શિરો બિંદુઓને જોડતા રેખાખંડને શું કહે છે એ વિકર્ણ બી જીવા સી કર્ણ ડી લંથ વિભાજક સાચો જવાબ છે એ વિકર્ણ વીસ સાડીનો એક વેપારી પચીસ ટકા નફાની ગણતરી સાથેની રૂપિયા સોળસોની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે તે વેપારી આ દરેક સાડી રૂપિયા ચૌદસો પચાસ લેખે વેચે છે તો સાડી દીઠ કેટલા રૂપિયા નફો મરે એ બસો પચાસ બી એકસો પચાસ સી બસો સાહીઠ કે ડી બસો ચાલીસ સાચો જવાબ છે એ બસો પચાસ